नमस्कार विद्यार्थी भाई बहनों, आज आप धोरण चार पर्यावरण आसपास विषय में प्रकरण त्रण नंदो साथे एक दिवस। विद्यार्थी मित्रों, खबर छे आ नंदु ए कोण छे? नंदु ए हाथी नु बच्चू छे। जो चित्र में तमने देखाय छे ने नानकड़ो अमस्तुक बच्चू जे हाथी नु छे, जे जोईने तमने खुश थई गया ने। तो चालो, एक दिवसनी वात छे के नंदु हाथी नु बच्चू छे। ते सूतू हतू अने अचानक ज ते जागी गयू। खबर ज न पड़ी के ते क्या छे। तेने लाग्यो ए मोटा मोटा जाड़ा जाड़ा वृक्षोना थड़थी घेरायु छे। अने ए तो मूंझाई गयो, गभराई गयो के अरे माँ त्यां हती? एने जे थड लागता हता ए हाथीओना पग अने सूंड हता। आ नानकड़ो नंदो ए एक दिवस सूतो हतो अने अचानक ज जाग्या पछी एने एवुं लाग्युं के मारी माँ क्यां गई। जोयुं तो एने एवुं लागतुं हतुं के आ झाड़ना थड छे अने झाड़ना थड़नी वच्चे એ ઘેરાયો છે। પણ આંખ ખોલીને જોયું તો આજુબાજુ હાથીના જે પગ હતા જે એને થડ જેવા લાગતા હતા અને હાથીઓની સૂંઢ પણ હતી। નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા। નાની એટલે કોણ? વિદ્યાર્થી મિત્રો, મમ્મીના મમ્મી, બરાબર છે કે નંદુના નાની એ સૌથી ઘરડા હતા। બપોર થઈ અને એમણે ચિંધાડ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું। બૂમ પાડી અને તેઓ જંગલમાં જવા નીકળ્યા। બીજી હાથણીઓ એમની પાછળ ચાલી અને નંદુ પણ તેમની સાથે ચાલ્યો। ચાલતા ચાલતા મોટું જંગલ આવ્યું અને ટોળું જંગલમાં જતું રહ્યું। બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ વહેંચાઈ ગઈ, જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી અને પછી બધા નદીએ ગયા। બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ। નંદુની માં પાણી અને કાદવમાં પડી જ રહી। જો મિત્રો, આ દેખાય છે ને હાથીઓનું ઝુંડ, આ હાથીઓનું ઝુંડ નદીને કિનારે પાણી પીવે છે। શું તમે જાણો છો કે પુખ્ત હાથી એક દિવસમાં 100 કિલો કરતાં પણ વધુ ડાળીઓ, વધુ પાન ખાઈ શકે છે? પુખ્ત એટલે કે જવાન હાથી, કે જવાન હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ જેટલા પાંદડા અને ડાળીઓ ખાઈ જાય છે। હાથીઓ બહુ આરામ કરતા નથી, તેઓ દિવસમાં ફક્ત 2 કે 4 જ કલાક સૂવે છે। હાથીઓને કાદવમાં અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે। કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે। તેમના મોટા મોટા કાન એ પંખા જેવું કામ કરે છે। હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે। તમે જોયું હશે કે હાથી જ્યારે પણ ચાલતો હોય, કશીક જગ્યાએ ઊભો રહ્યો હોય, ત્યારે એના કાન વધારે પડતા હલાવતો હોય છે અને એમના કાન એ પંખાનું કામ કરે છે। પંખો જેમ આપણને હવા આપે ને, એમ એમના કાન વડે તે એમના શરીરને હવા નાખે છે। હાથીઓને એમનું શરીર ઠંડુ રાખવું ખૂબ જ ગમે છે। નંદુ ફક્ત 3 જ મહિનાનો છે, પરંતુ તેનું વજન કેટલું છે? 200 કિલો। તમારું વજન કેટલું છે વિદ્યાર્થીઓ? બરાબર, તમારું વજન 28 થી 30 કિલોની વચ્ચે હશે અને 9-10 વર્ષનો બાળક
હશો, તમે 9-10 વર્ષના બાળક હશો એટલે તમારું વજન 25-30 કિલોની વચ્ચે હશે. તમે શોધો કે તમારા જેવા કેટલા બાળકોનું વજન આપણે ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થાય. જો તમારું વજન 30 કિલો હોય તો તમારા જેવા 7-8 બાળકોના 30-30 કિલોના વજન જેટલા બાળકોને આપણે ભેગા કરીએ ત્યારે નંદુ જેટલું આપણું વજન થાય. હવે એક દિવસની વાત છે, રમત અને મજા. નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા. તેણે વિચાર્યું, સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં, જો તેઓ મારી પર પડે તો શું થાય, હું તો હજુ નાનો છું. તે તો શાંતિથી માતાની પાસે ગયો અને શાંતિથી ઊભો રહ્યો. હાથીઓ બધા મસ્તી કરતા હતા, એકબીજાની સૂંઢ ખેંચતા હતા, એકબીજાની પૂંછડી ખેંચતા હતા અને આ જોઈને નંદુ એની મા જોડે જતો રહ્યો. માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો, જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા. તમારી મમ્મી પણ એવું કરે છે ને કે જો તમારે ખાવાની ઈચ્છા ન હોય, બરાબર છે, અને છતાં પણ જો મમ્મીને ખવડાવવું હોય તો મમ્મી શું કરે, તમારું ભાવતું ભોજન તમારી નજરની સામે મૂકી દે જેથી કરીને તમે એ ખાવા માટે ઈચ્છા વ્યક્ત કરો. નંદુની માએ પણ નંદુને પાણી તરફ ધક્કો માર્યો, તેવું ઈચ્છતી હતી કે નંદુ પાણીમાં રમવા જાય. નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ પાણીમાં રમતા હતા. હજુ તે ત્યાં પહોંચ્યો એટલે એક સખત પાણીનો ફુવારો તેના માથા પર પડ્યો અને નંદુ આખો ભીનો થઈ ગયો. અરે, તે તેના ધમાલિયા પિતરાઈ ભાઈઓનું જ કામ હતું. નદીમાં દેખાય છે ને બધા હાથીઓ રમતા, આ બધા હાથીઓ પિતરાઈ એટલે કે કાકાના અને મોટા પપ્પાના છોકરાઓ, જે આપણા પિતરાઈ ભાઈઓ કહેવાય. અને આ હાથીઓના ઝૂંડમાં પણ કેટલાક ધમાલી પિતરાઈઓ ભાઈઓ હતા નંદુના, જેમણે નંદુને આખો પાણીનો ફુવારો ઉડાડી તેને ભીનો કરી દીધો. નંદુ પણ તેની સાથે રમતમાં જોડાઈ ગયો. સૂર્યાસ્ત પછી ટોળો રહેઠાણ તરફ જવા લાગ્યું. ત્યાં પહોંચતા સુધીમાં નંદુ તો ખૂબ જ થાકી ગયો હતો અને તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તેનું દૂધ પીતા પીતા સૂઈ પણ ગયો. તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું. સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હાથીઓ હોય છે અને તેમના બચ્ચા પણ હોય છે. સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય. હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં જ રહે છે. પછી તે ટોળું છોડી અને એકલા ફરે છે. નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વાતની ખબર નહીં હોય પરંતુ હાથીઓને પણ ટોળામાં રહેવું બહુ જ ગમે. હાથીઓ જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી એ ટોળાના જૂથમાં જ રહે છે, કારણ કે એમને એકલું રહેવું ગમતું નથી. અને જ્યારે 14-15 વર્ષના થઈ જાય એ પછી એ એકલા છૂટા પડે છે. નંદુ હજી નાનો છે એટલે એ ટોળામાં રહેશે અને મોટો થઈ ગયા પછી એ પણ ટોળું છોડી દેશે. હાથીઓની જેમ બીજા પણ ઘણા પ્રાણીઓ એવા છે કે જેમને જૂથમાં રહેવું ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો વિડીયો આપણે ભાગ 2માં જોઈશું.